ચાલુ છે તેમ વચ્ચે નર્મદા મૈયા, તેમાં આપણે આગળ વધીએ તે પહેલાં થોડું રિમાઇન્ડ કરી લઈશું. નર્મદા નદીની લંબાઈ તો તમને ખબર જ છે વિદ્યાર્થીઓ, નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનારી આપણી નર્મદા મૈયા. આ નદીને આપણે રેવા પણ કહીએ છીએ. કેમ રેવા કહીએ છીએ? તો એ દોડતી કૂદતી ને ઉછળતી જાય છે માટે આપણે તેને રેવા કહીએ છીએ. જબલપુર પાસેના ભેડાઘાટ સુંદર જગા છે જ્યાં આરસ પહાડના પથ્થરો જોવા મળે છે. અને આપણે આગળ જોઈએ તો ધુવાધાર નામનો ધોધ આપણી નર્મદા નદી એ પર પડે છે. તો કેવી રીતે? ધુવાધાર નામની જે જગ્યા છે ત્યાં ઉપર ઊંચેથી છેક નીચે સુધી પાણી પડે છે અને પથ્થર સાથે પટકાય છે. તો આ જગ્યાને આપણે ધુવાધાર ધોધ નામ આપ્યું છે. આ પથ્થર પર પાણી પડવાને નો જે અવાજ આવે છે તે કેવો અવાજ આવે છે? સિંહની ગર્જના જેવો આપણને લાગે છે. હવે આપણે આગળ જોઈશું. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે, ગુજરાતમાં એન્ટર થાય, પ્રવેશ કરે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવે છે. ત્યાં આપણે પ્રણામ કરીને આગળ ચાલીએ. પેલું દેખાય છે ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ સરદાર સરોવરને વિશ્વની આઠમી અજાયબી કેમ કહી છે? કે ખૂબ જ મોટો બંધ બાંધવામાં આવ્યો છે. અહીંયા વિપુલ પ્રમાણમાં જળરાશિનો સંગ્રહ કરવામાં આવે છે. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. તો તમને એવું થતું હશે કે બંધ તો અહીંયા બનાવવામાં આવ્યો છે અને રાજસ્થાનના લોકોને પાણી કેવી રીતે મળશે? ત્યાંના લોકોની તે ત્યાંના લોકોની તરસ કેવી રીતે છીપશે અને સિંચાઈને પણ કેવી રીતે લાભ મળશે? તો આગળ જોઈએ તો અહીંયા આપે છે કે વિશ્વની સૌથી મોટી કોંક્રિટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેરના દ્વારા નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યું છે. અહીંયા મોટી વિશ્વની કોંક્રિટવાળી એટલે કે તમને કોંક્રિટનો તો ખ્યાલ જ હશે કે આજનું જે સિમેન્ટ ઈંટ માટી પથ્થરથી જે બનાવવામાં આવે છે તે કોંક્રિટના અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર બનાવવામાં આવી છે અને આ નહેર દ્વારા પાણી છેક રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યું છે અને ખેતીને પાણી મળે તે માટે નહેર કેનાલના જે વચ્ચેના અમુક સ્થળોએ ત્યાં નાના ફાંટા પાડીને મિની કેનાલ જેવું પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેતી લાયક જમીન હોય ત્યાં એવા ફાંટા પાડવામાં આવે છે અને આ મિની કેનાલ દ્વારા ત્યાંથી પાણી પહોંચાડવામાં આવે છે અને એવા ગેટ મૂકવામાં આવે છે. જ્યારે ગેટ ખોલો ત્યારે મિની કેનાલમાં પાણી જાય અને ગેટ બંધ કરો ત્યારે પાણી બંધ જતાં બંધ થઈ જાય છે અને પાણી આગળ જાય છે. એવી રીતે અહીંયા સિંચાઈને પાણી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. વ્યર્થ વહી જવું તો અર્થ વિના પસાર થઈ જવું, રૂઢિ પ્રયોગ છે વ્યર્થ વહી જવું તો અર્થ વિના પસાર થવું, બરાબર છે. અને ભગીરથ, ભગીરથ એટલે કે ભારે પરિશ્રમ. ભગીરથ નામનો શબ્દ તમે સાંભળ્યો હશે. ભગીરથ કોણ હતા? તો ભગીરથ એક રાજા હતા જેમને શંકર ભગવાનની જટામાંથી ગંગા મૈયાને પૃથ્વી પર લાવવા માટેના સખત પ્રયાસો કર્યા હતા. એટલે નમામી દેવી નર્મદે, એટલે નર્મદા મૈયા તમને હું પ્રણામ કરું છું. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બેટ એટલે નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ. બેટ એટલે નદી કે દરિયા વચ્ચે આવેલો
જમીનનો ભાગ. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. બે બાજુ નર્મદા અને વચ્ચે છે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. નર્મદા મૈયા શાંત છે એટલે કે અહીંયા પાણીનો પ્રવાહ સમથળ છે, એટલે કે બહુ ઢોળાવ ઓછો છે, એટલે પાણી ધીમે ધીમે જાય છે, એટલે આપણને નર્મદા મૈયા કેવી લાગે? શાંત. વર્ષોથી વડવાઈઓ ફેલાવી એટલે કે વડવાઈઓ ફેલાવી છે. વડની વડવાઈઓ કેવી રીતે ફેલાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વડ દરેક ઝાડને મૂળ જમીનની અંદર હોય છે. જ્યારે વડના ઝાડને જે વડવાઈઓ હોય છે તે મૂળ જ કહેવાય છે. આ વડવાઈઓને તમે જમીનમાં દાબશો તો આ વડ અહીંયા ફૂટશે અને તે વડવાઈઓ છે સમય જતાં એ થડનું સ્વરૂપ લઈ લે છે. અને આવી રીતે વડવાઈઓ ફેલાતા ફેલાતા આ વડ તો શું બની ગયો છે? વડદાદા બની ગયો છે. અને જોઈ લો તો જાણે વડનું નાનું સરખું વન એવું લાગે કે અહીંયા તો વડનું જ આવું નાનું સરખું વન છે. કવિ નર્મદે તો ગાયેલું, ગુરો ભાષ્યો જાખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ગુરો અને જાખો જેવો પહાડ જેવો દેખાય છે આપણો કબીર વડ. અહીં રંભા રોકાઈ જઈએ એવું થાય છે, પણ વડદાદા આપણને શાંત અને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને જાણે લાડથી કહે છે કે બહુ સમય થઈ ગયો, હવે તમે સ્નાન કરીને આગળ વધો. પણ જોજો, જળ એ જીવન છે, આપણે જળને સાચવીશું તો જ આપણને જળ સાચવશે, ખરું ને? જળ એ જ જીવન છે. સાચી જ વિદ્યાર્થીઓ મિત્રો, જીવનમાં પાણીનું ખૂબ જ મહત્વ છે, માટે જ કહેવાય છે કે જળ એ જ જીવન છે. અને આપણને જળનો સદુપયોગ કરવો જોઈએ, વ્યર્થ વેડફવું જોઈએ નહીં. તો ચાલો આપણે આગળ ચાલીએ. બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ. આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. તો આ બેટની સામે છેડે જોઈએ તો શુક્લ તીર્થ નામનું સ્થળ છે અને કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. અહીંથી થોડે આગળ જતાં ભરૂચને નર્મદા આગળ સાગરને મળે છે. નર્મદા મૈયા ભરૂચની આગળ સાગરને મળે છે અને દરેક નદી છેવટે તો સાગરને જ મળે છે. દરેક નદીઓ છેવટે સાગરને જ મળતી હોય છે. ક્યાંક અમુક નદીઓ એવી હોય છે કે રણ વિસ્તારમાં અને અડધી જ સમાય જતી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? પણ નર્મદા તે નર્મદા, કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી જ પડી જાય છે. એટલે કે દોડતી કુદરતી ઉછળતી આવતી આપણી રેવા અહીંયા આવતા એકદમ શાંત બની જાય છે, એટલે કે ધીમી પડી જાય છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની, બીજી નદીઓની જેટલી ધીમી તો ન જ પડે. એટલે અહીંયા કહેવામાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે બીજી નદીઓની જેમ ધીમી પડે જ સારી. સાગરમાં દૂર દૂર સુધી પોતે ચીલો કરતી ધસે છે. સાગર એટલે કે દરિયો, દરિયામાં દૂર દૂર સુધી પોતે ચીલો કરતી, ચીલો એટલે કે રસ્તો. પછી તેમાં ભળી જાય છે અને દરિયામાં એ રસ્તો પરથી આગળ વધીને દરિયામાં સમાઈ જાય છે. આવી આપણી લોકમાતા, ગુજરાતની મોટી સુંદર નદી. લોકમાતા કેમ કહેવામાં આવ્યું છે? તો લોકોનું ભરણ પોષણ કરનાર એટલે કે ઉછેરનાર માતા. નર્મદાના નીર ઘણી જગ્યાએ દૂર સુધી પહોંચાડવામાં આવ્યા છે. કેનાલ દ્વારા નર્મદા નદીના નીરને શુદ્ધિકરણ કરીને પીવાના પાણીના ઉપયોગમાં પણ લેવામાં આવે છે. મોટા મોટા શહેરોમાં પણ આ પાણીને ઘર સુધી, ઘરના માટલા સુધી પહોંચાડવામાં આવે છે. માટે જ તેને કહેવાયું છે લોક માતા, બધાની જ સરખી માતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી, ગુજરાતની સૌથી મોટી અને સુંદર. સુંદર કેમ કહેવામાં આવે છે કે આ નદીના કિનારાની બંને બાજુ સુંદર લીલોતરી અને
પ્રવાસ કરી શકાય તેવી અને હરિયાળી હરિયાળી ભાસતી આ નદી સુંદર દેખાય છે. આપણી આશા છે જીવા દોરી, જીવનનો મુખ્ય આધાર છે આપણી નર્મદા મૈયા, એટલે જીવા દોરીનો અર્થ થશે જીવનનો મુખ્ય આધાર. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થન થનતા પગે આપણે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. હવે તમને આ સાંભળીને એવું થતું હશે કે મારે પણ આ પ્રવાસ કરવો જ છે, કેમ કે આપણે જો વાંચીએ છીએ અને સાંભળીએ છીએ તો જ આપણને આટલી મજા આવે છે અને રમણીય લાગે છે. જો આપણે સાચે જ આનો પ્રવાસ કરીશું ત્યારે આપણને કેટલી મજા આવશે. તો અત્યારથી જ આપણા પગ શું કરવા લાગ્યા છે, થનગનવા લાગ્યા છે કે મારે તો હવે નર્મદાનો પ્રવાસ કરવો જ છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મોકો મળે તો જરૂરથી આ નર્મદા મૈયાનો પ્રવાસ કરજો અને આનંદ ઉઠાવજો. જો તમને વાંચતા વાંચતા જો સરસ આવી સરસ મજાનો આનંદ આવ્યો છે તો આ પાઠને ફરીથી તમે શાંતિથી શાંત મને વાંચશો તો તમને મજા પણ આવશે અને સાથે સાથે તમને ઉપયોગી પણ થશે. તો આપણી આ નર્મદા મૈયા સાચે જ ખૂબ સુંદર અને મહત્ત્વની પણ છે આપણા માટે. દરેકને, દરેક વ્યક્તિને ખૂબ જ ઉપયોગી છે આ નીરના પાણી. અને આપણે પણ એવો પ્રયત્ન કરીશું કે જળને વ્યર્થ જવા દઈશું નહીં. જળ એ જ જીવન છે, માટે આપણે પૂરતા પ્રમાણમાં જ તેનો ઉપયોગ